મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે માંગરોળ દિવાસા દરિયાકાંઠા વિસ્તારમાંથી ઘાયલ અવસ્થામાં માં કઈ કાજબો મળી આવ્યો સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા સારવાર આપવામાં આવી જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામે દરિયાકાંઠા સ્મશાન વિસ્તારમાંથી અંદાજે 30 કિમી વજનનો દરિયાઈ કાચબો સ્થાનિક પર્યાવરણ પ્રેમી રાજુભાઈ બારૈયાની પાંખ કપાયેલી હાલતમાં નજરે પડતા સંજીવની નેચર ફાઉન્ડેશન સીલની જાણ કરવામાં આવી સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થાના કાર્યકરો પિયુષભાઈ કામરિયા સતીશભાઈ પંડિત સાગર ડાકી યશ પુરોહિત નિખિલ પુરોહિત રાકેશ બારૈયા દ્વારા કાચબાને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને ત્યારબાદ વન વિભાગને સોંપવામાં આવ્યો દર વર્ષે સીલની આંત્રોલી દરિયાકાંઠા વિસ્તારમાં ચોમાસા દરમિયાન દરિયામાં એવી કરંટને હિસાબે અવારનવાર આવા કાચબાઓ ઘાયલ અવસ્થામાં બહાર ચડી આવતા હોય છે ત્યારે સ્થાનિક ગામ લોકો અને મછુઆરાને આ બાબતે સંજીવની નેચર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ દ્વારા એમને બચાવવા માટેના સૂચનો આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે માંગરોળ તાલુકાના દિવાસા ગામેથી રાજુભાઈ બારૈયાનો ફોન આવતા એક કાચબો દરિયાકાંઠે ચડી આવે દરિયામાં હેવી કરંટને કારણે ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હોય અમારી સંજીવની નેચર ફાઉન્ડેશનની ટીમ દ્વારા સતીશ પંડિત સાગર ડાકી અને લાલાભાઈ પુરોહિત અને પિયુષ કમળિયા દ્વારા એનું રેસ્ક્યુ કરવામાં આવેલ અને થોડી પ્રાથમિક સારવાર ત્યાં આપવામાં આવેલ અને ત્યારબાદ વન વિભાગના જે ભરડાભાઈ છે એમને આજે આજરોજ અહીંયા સિવિલ વન વિભાગની ટીમને સોંપવામાં આવે છે.